નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે રેખાઓ અને ખૂણાઓ ને આધારિત પાઠ્યપુસ્તકના તમામ દાખલા ભણ્યા, બરાબર છે? આજના વિડિયો લેક્ચરમાં હું તમને 6 દાખલા આકૃતિને આધારિત જે આપણે ભણ્યા છે એ જ રીતના છે, થોડા ફેરફારવાળા પણ છે. આપણે ગણશું નહીં, માત્ર આકૃતિમાં અલગ અલગ નિયમો વાપરી આપણે એને ગણવા પ્રયત્ન કરીશું. જો 6 દાખલા બહુ મહત્વના છે, આગળ જઈને પણ તમને બહુ કામમાં આવે એવા દાખલા છે, એટલે તમે આ બધા દાખલા કાળજીથી ગણજો અને શક્ય બને તો આ આકૃતિના આધારે તમે પહેલા 6 દાખલા તમે ગણના છો આકૃતિમાં, અને પછી તમે જોજો કે તમારો જવાબ સાચો છે કે કેમ. પહેલા દાખલામાં x ખૂણો શોધવાનો છે, બીજા દાખલામાં BOC એટલે આ ખૂણો શોધવાનો છે, બીજા દાખલામાં y ની કિંમત શોધવાની છે એટલે y અજ્ઞાત શોધવાનો છે, ચોથા દાખલામાં ADC એટલે આ ખૂણો શોધવાનો છે, પાંચમા દાખલામાં PQR આ ખૂણો Q શોધવાનો છે, છઠ્ઠા દાખલામાં આપણે x શોધવાનો છે. એટલે 6 દાખલા તમે તમારે જાતે ગણવા પ્રયત્ન કરજો, એટલે તમને ખબર પડે કે ભાઈ સાહેબ ગણાવે એ પહેલા આ બધા દાખલા પછી નિયમો વપરાવવાના છે, એ બધા મેં તમને આગળ આવી ગયેલા છે, એટલે તમને બધા તમારે જાતે પણ આવડે એવા છે. એટલે પહેલા તમે તમારી રીતે પ્રયત્ન કરજો, અને પછી મેં જે દાખલા ગણાવું છું એની સાથે સરખાવજો. જો આપણે પહેલો દાખલો ભણી, અંદર ને અંદર જ આપણે છે એને ગણવાના છે, બરાબર છે? થોડી ગણતરી આપણે મોઢે પણ કરશું, ડસ્ટર સાથે રાખું છું, એટલે નાની નાની ગણતરી કરીને આપણે જવાબ સુધી પહોંચવા પ્રયત્ન કરશું. જો આ ત્રિકોણ ACD અને બીજો ત્રિકોણ BED, બે ત્રિકોણ આવ્યા છે, એ સંદેશનો C છવિશેષનો, તો આપણે અહીં X શોધવાનો છે. તો વિદ્યાર્થી આપણે ખબર પડી છે કે આ X શોધવાનો છે, એટલે ત્રિકોણ BED માં જો આપણે આ ખૂણો મળી જાય એ આ બાજુ, તો આ બે રેખીય જોડાણ ખૂણા એ પ્રમાણે આપણે મળી જાય. હવે જો આ 27 ને 26 એટલે ત્રિકોણ ACB માં પહેલા આપણે B શોધવો પડશે વિદ્યાર્થીઓ, તો અહીંયા A નો C નો સરવાળો કરો, 26 ને 26 52 અને 53, 180 માંથી 53 બાદ કરો તો અહીંયા 7, અહીંયા 10 માંથી 3 જાય તો 7, 7 માંથી 5 જાય તો 2, 127 નો ખૂણો બનશે, મળશે 127 નો. જો ત્રણેય નો સરવાળો લઈ લો, 5 ને 7 14 ને 6 20 ની શું વધી 2, 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને જે મળે છે ને એને ફરતું વર્તુળ કરતો જાય છે, તો તમને ખબર પડે કે વર્તુળ વાળા ખૂણા છે આપણે મેળવ્યા છે અને બાકીના ખૂણા આપણે આપી દીધા. હવે જો વિદ્યાર્થી આપણે ઈ શોધો છે, ઈ મળે તો આપણે રેખીય જોડના ખૂણા ઈ પ્રમાણે આપણે એક્સ મળી જાય, તો પહેલા આપણે બી શોધવો પડશે. આપણે સી બી એ મળી ગયો 127 નો, તો સી બી ડી કેટલા હશે જવાબ દો, તો આ બે ખૂણા કેવા થશે? તો એક બાજુ સામાન્ય છે બી સી, બાકીની બે બાજુ બી અને બી ડી વિરુદ્ધ કિરણો રહેશે. સરવાળો હવે જો વિદ્યાર્થી EBD માં આ B મળી ગયો 53 નો, D 45 નો આપણો છે, ઈ મળી જશે. કઈ રીતે આપણને ખબર છે કે આ B ખૂણાનો સરવાળો કરીને 180 માંથી બાદ કરો તો આ ખૂણો આપણને મળી જશે, તો 53 અને 45 નો સરવાળો કરો તો 5 ને 3 8, 5 ને 4 9, એટલે 180 માંથી બાદ કરો આમ તો સીધું મળી જાય, 98 માં 180 માંથી 98 બાદ કરો એટલે 98 નો 2 હો વધારાને 80 એટલે આપણે આ ખૂણો મળી ગયો 88.
આપણે x મળી ગયો કેટલો કામ પણ તો તો ખ્યાલ પડી ગયો એક ખૂણાની મદદથી બીજો ખૂણો બીજા ખૂણાની મદદથી ત્રીજો ખૂણો અને છેલ્લે જે જવાબ આવ્યો હોય ત્યાં સુધી પહોંચવાનું તો જો આપણે બે ત્રિકોણ એક ACB અને બીજો ત્રિકોણ ABD આપેલો હતો આપણે x શોધવાનો હતો હવે આ શોધો તો આપણે ખબર છે આ બે ખૂણા રેખીય જોડના ખૂણા એટલે આ મળી જાય આ મળી જાય x તો એ માટે ઉત્તર પહેલા આ બે મદદથી આ ખૂણો મેળવી લીધો B આ બે રેખીય જોડના ખૂણા આને મદદથી આ મેળવી લીધો આ બે મળી ગયા ખૂણા ત્રિકોણ EBD ના બે ખૂણા મળ્યા બે નો સરવાળો x અક્ષ ની વાત કરો એટલે E મળી ગયો એ મળી ગયો એટલે E તો આ બે E અને x બે રેખીય જોડના ખૂણા એટલે કે DEB અને DEC બે રેખીય જોડના ખૂણાનો સરવાળો 180 180 માંથી 82 બાદ કરો તો આપણે x મળી ગયો 58 ખ્યાલ પડ્યો વિદ્યાર્થી તો પહેલો દાખલો આપણે આકૃતિનો x શોધવાના હતા એ આપણે મળી ગયા 58 હવે બીજો દાખલો આમાં આપણે કોણ B નો શિશો તો નહી દીધા 1/75 નો ખૂણો આપી દો એ ત્રિકોણ ABC માં અને આપણે B આપી દીધો 65 હશે આપણે વિદ્યાર્થી BOC શોધવાનો છે તો પહેલા કામ કરો જો અહીંયા બે ચોકડી મારી જો કારણ અહીંયા બે સમાન છે નોટ હું થાય આ બે સમાન નો સંકેત છે નોટ એવો થાય કે બીઓ છે ની ખૂણા બી નો દ્વિભાજક છે દ્વિભાજક તો જો ચક્ર દ્વિભાજક દ્વિભાજક આ બીઓ છે ની ખૂણા બી નો દ્વિભાજક છે સીઓ છે ની ખૂણા સી નો દ્વિભાજક છે ભલે આપણે આપ્યું નથી પણ સંકેત બે એક જ નોટ થયો કે આ બે ખૂણા સમાન છે અહીં બે ચોકડી ના સંકેત છે નોટ થયો કે સીઓ દેલા તો ખૂણા સી ના બે ભાગ થાય તો આપણે BOC શોધવાનું છે એટલે કામ કરો આપણે આ ખૂણો 75 નો છે અને આપણે 65 નો આપી દીધો તો પહેલા આ ખૂણો આખો શોધી નાખો આખો ખૂણો કેટલો B કેટલા નો મળશે જો તો તો આ 75 અને 65 નો સરવાળો કરો 65 માં 75 માં 5 લખી દો તો 80 80 વત્તા 60 80 વત્તા 60 એટલે 140 180 માંથી 140 બાદ કરો આખો ખૂણો મળશે આપણે 40 હશે બરાબર છે તો આમાં નાખી દો 5 નાખી દો 5 ના 5 આ તો અહીં થી 60 અને 80 60 માં 40 નો બાદ કરો અને 80 180 દીધે એટલે 75 નો 65 નો સરવાળો કરો તો 140 180 માં બાદ કરો તો આખો ખૂણો બી મળી ગયો આપણને 40 હશે હવે વિદ્યાર્થી તો અહીંયા બે ટકા કરે છે નોટ કરતા બી હશે ને ખૂણા બી ના દ્વિભાજક છે દ્વિભાજક એટલે આ રેખાખંડ BOC ખૂણા B ના બે અડધા ભાગ કરે તો અડધો ખૂણો કેટલો થઈ જાય કારણ કે આપણે BOC શોધવાનો છે એટલે આપણે તો અડધો ખૂણો B શોધવો પડશે તો કેટલો ખૂણો થશે B આપણને આખો 40 નો આ B સમાન છે તો અડધો થઈ જશે 20 હશે ઈ જ રીતે વિદ્યાર્થી આ CO છે ને ઈ ખૂણા C નો દ્વિભાજક છે તમે કહો સાહેબ અહીં કીધું નથી પણ આ સંકેત છે ને બે ચોકડી સમાન છે એટલે અડધો થયો તો CO ના બે ભાગ કરશો 65 ને 2 વડે ભાગી નાખો તો 5 × 2 = 64 નહીં 5 × 2 = 70 સોરી 32 × 64 તો 37 નો ખૂણો થાય એટલો ખૂણો છે એ 37 નો થશે 37 નો આ 20 નો તો આપણે આ ખૂણો તમારે શોધવો હોય આ OBC માં તેણે ખૂણો સરવાળો 180 O વત્તા અડધો ખૂણો B વત્તા અડધો ખૂણો C બરાબર 180 180 માંથી આ B નો સરવાળો બાદ કર્યો 20 ને127.5 તો પડી આ ખૂણો એ 75 નો આપેલો તો આપણે B 65 નો આપેલો તો જો B આખો આપેલો તો આપણે 65 છે આ 75 નો 65 નો C એ 75 નો C 65 નો B આખો આપણે મળી ગયો 40 છે B હોય નો દ્વિભાજક છે આ 20 નો આ 20 નો થઈ જાય બે ભાગ આ 65 નો છે આ બે 38 છે તો 20 વત્તા 38 એટલે 180 માંથી બાદ કરો એટલે આપણો ઓ મળી ગયો 127 બરાબર છે તો જો વિદ્યાર્થી આપણે બે દાખલા જોઈએ હવે આપણે ત્રીજો દાખલો જોઈએ જો તો આમાં આપણને એક ચતુષ્કોણ છે SPQR એમાં બે ત્રિકોણ છે PSR એક વિકર્ણ અંતર એટલે બે ત્રિકોણ PRQ બે ત્રિકોણ બન્યા હવે જો આપણે આમાં કીધું છે PS લંબ AR આ PS છે ને જો આ PS
એને આ એલ લંબ છે એટલે કે 90 સ્ટોક કોણ આખો 90 સ્ટોક કોણ છે આખો અને આર ક્યુ લંબ એલ આ આર ક્યુ છે ઈ એલ ને લંબ છે એટલે કે આ 90 સ્ટોક કોણ બને છે તો y ની કિંમત શોધો વિદ્યાર્થી આપણે y ની કિંમત શોધવાનું કીધું હવે જો ધ્યાન રાખો વિદ્યાર્થી આ 135 નો કોણ છે બરાબર ને 12 નો કોણ s r અહીં આપેલો છે હા આપણે નામ નથી આપ્યું ગમે નામ આપી દો s r t નામ આપી દો આપણે 12 નો કોણ 135 આપ્યો તો આમાં y ની કિંમત શોધવાની છે એટલે y ની આપણે કિંમત શોધવાની છે વિદ્યાર્થી જો આ 55 નો આ 90 નો તો એટલો કોણ થશે કેટલા નો લઈ લો ભાઈ આ ત્રિકોણ PRQ માં સમજો છો તમે એક ખૂણો કાટખૂણો આપેલો છે આ 55 તો આખો ખૂણો 90 નો છે પણ આપણે તો PRPQ શોધવાનો છે તો આ એક આ ત્રિકોણ PQR કાટખૂણ ત્રિકોણ છે એક 90 નો તો આ બેનો સરવાળો 90 થાય તો 90 માંથી 55 બાદ કરીએ તો 55 ને 5 60 ને 30 90 એટલે આટલો ખૂણો મળી જશે આપણને 35° નો 55 35 તો 90 મળી ગયા હવે વિદ્યાર્થી જો આખો ખૂણો 90 નો છે તો એટલો ખૂણો કેટલાનો મળી જશે કારણ કે આખો 90 નો કાટખૂણો આપણે કીધું છે કે SP છે અથવા PS છે એલ બાજુ આ રેખા L છે અથવા કિરણ L છે અને આ રેખા છે એટલે આ બાજુ નથી પણ રેખા તમારી પાસે છે અને લંબ છે તમને અંતર છે વાત તો કિરણ છે આ રેખા કેમ લખી આ L સ્મોલ વડે આખી રેખા નામ આપી તો L એટલે આ બાજુ તમારે સમજવાની અનંત સુધી આ બાજુ પણ છે તો 90 નો ખૂણો છે એટલે કેટલો 35 નો મળી ગયો તો ઉપલો કેટલાનો થશે તો 55 છે આપણે ખબર છે બરાબર છે હવે આ બે આખો 90 નો છે એટલે 35 મળી ગયો 55 નો મળી જાય પછી વિદ્યાર્થી જો આ બે રેખા જોડના ખૂણો થશે સીધી લીટીમાં છે જોઈ લો આ રેખા PT છે ભલે કિરણ છે પણ રેખા માની લો તો ખૂણો SRT ને ખૂણો SRT બે રેખા જોડના ખૂણો છે 180 માંથી 135 બાદ કરો તો આપણને આ ખૂણો મળી જશે 180 માંથી 135 બાદ કરો તો 135 ને 5 140 વધારાના 40 એટલે 45 મળી ગયો ખૂણો હવે આ ત્રિકોણ SPR માં તળે ખૂણાનો સરવાળો 180 થાય 45 નો 55 નો સરવાળો આ 5 આમાં નાખી દો તો 50 ને 50 બો 180 માંથી બો બાદ કરો તો આપણે y મળી જશે 80° નો મળી ગયો જોવો તો ખ્યાલ પડ્યો ફરી વખત જોઈ લો કઈ રીતે આપણે મેળવ્યું આપણે આ 55 આપેલો તો આ 90 નો એના દ્વારા 35° નો મળી ગયો આખો 90° નો હશે એટલે કોણ RPQ વત્તા કોણ RPS બરાબર 90° 90 માંથી આ 35 બાદ કરીએ તો આપણે જો 55 નો બરાબર છે આ બે રેખીય જોડના ખૂણ આ બે નો સરવાળો 180 થાય 180 માંથી 135 બાદ કરતા આપણે જો 45 નો આ ત્રિકોણ SPR માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 ત્રણેય ખૂણામાંથી બે ખૂણાનો સરવાળો બાદ કરો બરાબર છે આ બેનો સરવાળો 45 ને 55 તો હો 180 માંથી હો બાદ કરતા y મળી ગયો આપણને 80 તો y ની કિંમત કેટલી ભાઈ 80 આપણે કીધો y ની કિંમત છે તો એમાં y બરાબર મળી ગયો આપણને 80 બરાબર છે હવે પછી આપણે ચોથો દાખલો લઈ લો જો તો અહીંયા ત્રિકોણ a b c d આ તો ચતુષ્કોણ છે અને ત્રિકોણ નો કહેવાય પહેલો કોણ બીજો કોણ અહીંયા એક ખૂણો બને છે 12 બને છે અંતર્મુખ ચતુષ્કોણ છે હવે અંતર્મુખ ચતુષ્કોણ એમાં એક વિકર્ણ આ થાય BD અને બીજો વિકર્ણ AC આમ થાય હવે જો આમાં આપણે છે ને ADC શોધવાનો છે તો આમાં છે આપણે અહીંયા આપણે આ રીતે એક રેખાખંડ દોરવો પડશે જોજો દોરી નાખ્યો તો આ 50 તો આ 55 તો આપણે આ આખો ખૂણો અહીંયા આ રીતે એક આપણે તૂટક દોર્યો છે આથી તો આપેલો નથી પણ આપણે દોર્યો છે એટલે આપણે આ ખૂણો મળી જશે આ ત્રિકોણ ગમે નામ આપી દો તો આપણને આ ખૂણો આ ત્રિકોણ મળી ગયો જો આ એક ત્રિકોણ આખો થઈ ગયો ત્રિકોણ એક 50 નો એક 55 નો 50 ને 55 એટલે 50 50 હો હો ને 5 105 180 માં 105 બાદ કરો આ ખૂણો મળી જશે આપણને 75 હશે આ 75° નો આ બે રેખીય જોડના ખૂણ બરાબર છે આ બે રેખીય જોડના ખૂણ 180 માંથી 75 બાદ કરો તો આપણે આ કોણ મળી ગયો 105 મળી ગયો આ 30 નો 105 નો તો આપણે આ કોણ મળી જશે આ કોણ કેટલા નો 135 135 ને 5 140
ને વધારાનો 40 છે આપણે આપણો મળશે 45 છે તો કારણ કે 45 માં 5 માં 50 ને 30 80 ને ઓ 180 પછી આ બે કોણા પાસા અ રેખીય જોડના કોણા 180 માંથી આ કોણ એ બી આ કોણ અને એ બી સી હવે રેખીય જોડના કોણ 180 માંથી 45 બાદ કરો તો આપણને મળશે 135 અંશીઓ તો આપણે એ ડી સી મળી ગયો કેટલો 135 અંશ હવે પડી આમાં આપણે થોડું વધારાનો દોરવું પડે બાકી આપણે મળે ત્યાંમાં જો તમે વધારાનો આ રેખાખંડ નો દોરો તો બરાબર છે એટલે વધારાનો એક આપણે અહીંયા રેખાખંડ દોરવો પડે તો પડી જો તમે એટલે આ 30 નું તો જો અહીં 50 આ ત્રિકોણ બની ગયો હોય ત્રિકોણ આ 55 અને આ 50 બે નો સરવાળો કરો તો 105 180 ને બાદ કરો તો 75 નો મળી ગયો આ બે રેખીય જોડના ખૂણા 75 નો તો 105 નો આ 30 નો 105 નો તો 180 માંથી 135 બાદ કરો તો આ મળી ગયો આપણે 145 બરાબર છે 145 145 થાય ને 135 ને 5 140 બરાબર 100 આ મળી ગયો 45 નો આ બે પાસા રેખીય જોડના ખૂણા તો એડીસી આપણે મળી ગયો 135 પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી જો બહુ એવો દાખલો આપણે ભણી ગયા છે તેના પૂરો તો આગળ પાંચમો પ્રશ્ન જેવો આપણે દાખલામાં આવી ગયો તો મોટા ભાગના આ ટાઈપના દાખલા આપણે ભણ્યા છે જો આપણે એસ પી ક્યુ આપી દીધો 135 અને પી આર ટી આપી દીધો 100 તો આપણે પી ક્યુ આર એટલે આ કોણ શોધવાનો છે હવે આ કોણ શોધવાનો હોય તો જો આ બે નો સરવાળો કેટલો થાય કયો તો એસ પી ક્યુ અને આર પી ક્યુ આ બે રેખીય જોડના ખૂણા તો 180 માંથી 135 બાદ કરો 135 ને 5 140 વધારાના 40 એટલે આ ખૂણો મળશે 45 બરાબર છે આ બે ખૂણા રેખીય જોડના ખૂણા એટલે આ ખૂણો તો આ કેટલાનો થશે 80 થશે તો હવે જો તો વિદ્યાર્થી આ બે રેખીય જોડના ખૂણા એટલે 135 નો અથવા 45 નો આ બે રેખીય જોડના ખૂણા આ કોણ હતા 80 નો તો હવે એના દ્વારા આપણે ક્યુ મળી જાય જો તો આ ત્રિકોણ PQR માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 આ 80 ને 40 80 વત્તા 45 એટલે 80 ને 40 120 ને 5 125 180 માંથી 125 બાદ કરો તો મળશે 55 અંશ યો મળી ગયું 55 આ પિસ્તાલે આપણે શોધ્યું એટલે આ પણ શોધ્યું તો આ પિક્ચર મળી ગયો આપણને 55 અંશ 55 ને 5 60 ને 40 ઓ ને 80 180 થઈ ગયો ત્રણેયનો સરવાળો 180 તો જો વિદ્યાર્થી આ 135 તો આ બે રેખીય જોડના ખૂણા એટલે 180 ને 135 બાદ કરો તો 45 અંશનો મળી ગયો આ હોણો આપ્યો તો આ બે રેખીય જોડના ખૂણા 180 માંથી હોણ બાદ કરો તો 80 નો મળી ગયો આ બે ખૂણા પી ને ક્યુ આર મળી ગયા તો ક્યુ મળી જાય ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 આવો જ દાખલો તમને ખબર હોય તો એક આપણા સ્વાધ્યાયમાં આવ્યો હતો તમને ખબર હોય તો મેં તમને ગણાવ્યો હતો ત્યારે મેં તમને બીજી રીતે ગણાવ્યો આ 135 નો તો આપણે 45 નો લીધો પછી મેં તમને એમ ગણાવ્યો તમને ખબર હોય તો કે ખૂણો PRT આ બહિષ્કોણ છે PRT આ ત્રિકોણ PQR નો બહિષ્કોણ છે PRT બહિષ્કોણ નો માપ કેટલું તો કે એના અંતઃસમકોણોના માપના સરવાળા જેટલું તો ખૂણો PRT બરાબર ખૂણો P વત્તા ખૂણો Q આપણે P 45 નો મળી ગયો 45 વત્તા ખૂણો Q બરાબર PRT કોસ એટલે કો માંથી તમે 45 બાદ કરો તો આખો આપણે Q મળી જાય 55 અંશ એટલે કે બહિષ્કોણ પ્રમાણે કારણ કે PRT છે આપણા ત્રિકોણનો બહિષ્કોણ છે અને બહિષ્કોણનું માપ કેવું ખબર છે એના અંતઃસમકોણો છે P ને Q આ બહિષ્કોણ હોય તો અંતઃસમકોણો એ ખૂણો સિવાય એટલે P ને Q એના અંતઃસમકોણો થાય P ને Q નો સરવાળો છે આ ખૂણો PRT બહિષ્કોણ છે એના માપ જેટલો થાય એટલે PRT બરાબર ખૂણો P વત્તા ખૂણો Q ઈ પ્રમાણે પણ આપણે ખૂણો PQR મેળવી શકીએ ખ્યાલ પડ્યો વિદ્યાર્થી હવે જો તો આકૃતિને આધારે છેલ્લો દાખલો એટલે કે છઠ્ઠો દાખલો એ બી સી એક ત્રિકોણ છે પછી એવું કીધું જો તો એ બી સમાંતર સી ડી આ એ બી છે ને કોને સમાંતર છે જો તો આ સી ડી ને સમાંતર છે જો ખ્યાલ પડે છે એ બી છે ને એ આ સી ડી ને સમાંતર છે પછી પાછું હું કીધું જો તો ડી સમાંતર સી એફ આ ડી છે ને આ સી એફ ને સમાંતર છે તો આપણે એક્સ શોધવાના છે હવે વિદ્યાર્થીઓ ક્રમમાં તમે ખૂણા શોધતા જાઓ હવે જો આ 60 નો હોય 40 નો હોય તો આ ખૂણો કેટલો નો થઈ જાય 60 ને 40 હો 180 માંથી હો બાદ કરો તો 80 નો મળી જશે હવે જો આ AB સમાંતર CD છે જો AB સમાંતર CD છે ને જો
AB समांतर CD आ AB समांतर CD એટલે આ ખૂણો થાય અને આ બે ખૂણાનો સરવાળો આ બે સમાંતર રેખાઓ છે આ એની છેદિકા થાય એટલે આ બે ખૂણાનો સરવાળો એટલે કે ખૂણો B અને આ બે ખૂણાનો સરવાળો ટોટલ 100 ટોટલ 180 થાય કારણ કે આ AB સમાંતર CD અને આ BC તેમની છેદિકા એટલે અંતઃકોણ થાય અંતઃકોણનો પૂરક આ બે નો સરવાળો વત્તા બરાબર 180 હવે 180 બરાબર 180 આપી તો આ બે નો સરવાળો કેટલો થાય આ બેનો સરવાળો 100 થાય એટલે 80 વત્તા હો તો આ 140 નાખી દીધો તો ACD કેટલો થાય 60 નો થાય જોઈ લો કઈ રીતે ફરી વખત એકવાર કારણ કે આપણે તો AB સમાંતર CD હોય AB અને આ CD સમાંતર છે એટલે આ એની છેદિકા છે જો આ છેદિકા તો આ ખૂણો B વત્તા આ બે ખૂણાનો સરવાળો બરાબર 180 તો ખૂણો B 80 વત્તા ખૂણો ACB 40 વત્તા કોણ ACD બરાબર 180 80 વત્તા 40 120 180 વત્તા 120 બાદ કરો તો આપણે 90 જો આ બે AB ને CD સમાન સમાંતર રેખાઓ છે આ બે અંદર અંતરકોણ થાય છે ડી કરી લો તો અંતરકોણ સરવાળો 180 80 અને આ બે નો સરવાળો કોણ થાય 140 વત્તા 60 તો મળી ગયો હવે જો પ્રશ્ન આપણે નો કીધો D છે ને D આ D પણ સમાંતર છે આ CF ને સમાંતર છે તો આ D સે વિદ્યાર્થીઓ આ CF ને સમાંતર હોય તો આ બે પાસે આ બે સમાંતર રેખા અને આ બે અંતઃકોણ અંતઃકોણ પૂરક હોય તો જો આ 40 ને 60 આખો ખૂણો હોનો કારણ કે જો આ ખૂણો આ અને આ બાજુ આ બે ખૂણા છે ને આ બે આખા ખૂણા રેખીય જોડાણ ખૂણો થઈ જાય આ 40 ને 60 સોનો તો આ કેટલો પડી જાય આપણને 80 નો પડી જશે તો ખબર પડી કારણ કે આ આ ખૂણો DCB અને ખૂણો DCF એ બે રેખીય જોડના ખૂણો છે આ ખૂણો DCB આખો 60 ને 40 ખૂણો તો આ DCF 180 ની ખૂણો બાદ કરો તો 80 મળી ગયો હવે આ એનું શું કીધું છે આપણે D સમાંતર CF આ બે સમાંતર છે તો આની છેદિકા થઈ ગઈ તો છેદિકા એક જ બાજુનો અંતઃકોણ પૂરક હોય તો આ 80 હશે તો x કેટલા હશે થાય આબી કારણ કે આબી સમાંતર રેખાઓ છે 80 નો તો આ થશે કેટલાનો 100 નો કારણ કે આબી નો સરવાળો અંતઃકોણ પૂરક હોય થઈ જાય 100 તો x બરાબર કેટલો મળી જાય આપણને 100 હશે લ્યો બરાબર છે આપણે કોણ શોધ્યો છે આપણે કોણ શોધ્યો આપણે આપણે કોણ શોધ્યો છે લ્યો તો વિદ્યાર્થી આ રીતે આકૃતિના આધારે દાખલા છે જે આપણે ભણ્યા એના આધારે મેં તમને 6 દાખલા આપ્યા હતા બરાબર છે ત્રિકોણના આધારે આમાં સમાંતર રેખાઓ પણ આવી આમાં લંબ રેખાનો પણ નિયમ ઉપયોગ થયો આમાં રેખીય જોડના ખૂણા પણ નિયમનો ઉપયોગ થયો બરાબર છે તો જે આપણે આગળ દાખલા ભણ્યા હતા એના આધારે દાખલા મેં તમને સીધા કે જેમાં આપણે ગણતરી માટે સ્પેશિયલ ગણતરી નથી બતાવે પણ આપણે ટૂંકમાં ગણતરી કરી મોઢે ગણતરી કરી અથવા નાની રફમાં ગણતરી કરીને જે ખૂણો આપણે શોધવાનો હતો બધામાં આપણે એક ખૂણો શોધવાનો હતો પણ સીધો એક ખૂણો દાખલા તરીકે પેલામાં એક શોધવાનો હતો તો સીધા એક નતા મળતા પણ એ એક જે ખૂણો આપેલા હોય એના મદદથી બીજા ખૂણો શોધવાના અને છેલ્લે આપણે જે ખૂણો એક્સ શોધવાનો હોય અથવા વાય શોધવાનો હોય અથવા ગમે ખૂણો આપેલો હોય તો એક પછી એક તમે ખૂણા શોધતા જાઓ તો તમે છેલ્લે જ્યાં ખૂણા જે આપણે મેળવવાનો હોય આપણને મળી જાય પણ વિદ્યાર્થી આમાં આકૃતિમાં તમારે ખાસ એ નક્કી કરવું પડે કે આપણે શું આપેલું છે શું શોધવાનું છે તો મનમાં આપણે ફટાફટ નક્કી કરવું પડે કે ભાઈ આ ખૂણા આપેલા છે ને આ ખૂણા શોધવાના છે તો આ રીતે આપણે આગળ વધવું પડે એ તમે થોડી પ્રેક્ટિસ કરશો આવા દાખલા પ્રેક્ટિસ વર્કમાં અને અન્ય સાહિત્યમાં પણ આપેલા છે તમારે જાતે પ્રેક્ટિસ કરશો તો તમે ઘણી શીખશો અને આ દાખલા મેં તમને કીધું મેં ગણાવ્યા એ પહેલા તમારે તે એકવાર પ્રેક્ટિસ કરી જાઓ પહેલા મેં આકૃતિ બધી બોર્ડમાં દોરી નાખેલી છે તે તો તમે પહેલા જ આકૃતિને આધારે તમારે તે પ્રયત્ન કરી દો કેટલા છ માંથી કેટલા તમારા દાખલા સાચા છે જો તમે જાતે ગણશો તો તમારો આત્મવિશ્વાસ વધશે અને પછી તમે કોઈ પણ દાખલા છે એ ગણી શકશો અને આમાંથી ઘણા દાખલા છે છ માંથી તમે કદાચ મારી કરતા અલગ રીતે ગણ્યા હશે કારણ કે આમાં ઘણી બધી રીતે દાખલા ગણાતા હોય તો તમને બે રીતે ખબર પડશે તમે ઘણી રીતે વધતા મેં તમને રીત ગણાય બે રીત તમને આવડશે તો પછી ભવિષ્યમાં તમને આ ટાઈપના કોઈ પણ દાખલા તમે સારી રીતે ગણી શકશો